Ow! How dare you? How dare you touch me? ઉપર હાથ લગાડ્યો મને પછી ઉચકીને અહીંયા લઈને આવ્યો. ખબર નહીં મારી માતા ગુણગાન કેમ ગાય છે. દરવાજે નીચલી કક્ષાનું વર્તન છે ને હજી સુધી જોયું નથી ને એટલે. દરવાજે શરીફ માણસનું મુખટું છે ને હું ઉતારીને જ રહીશ. શેમલેસ. માયક આ શું માંડ્યું છે તે? આ છે અમે આપેલા સંસ્કાર કે પછી એ સંસ્કારને ક્યાંક વેચી આવી છે તું? તને વરની સાથે આવું વર્તન કરે છે તું? મમ્મી એ મારો વર નથી. તું મારો વર નથી અને મારો વર હોય પણ ન શકે. શું કામ મમ્મી તારી વાત માં? કારણ કે હું કહું છું અને એ જ હકીકત છે. મમ્મી પ્લીઝ. એ મારી મમ્મી છે, તારી કોઈ નથી અને હું પણ તારી કોઈ નથી. ને તારે મારી મમ્મીને મમ્મી નહીં કહેવાનું. ખબર નહીં તમે લોકો આ બધું શું જૂઠું બોલી રહ્યા છો આટલા દિવસથી. અને મારા તારી જોડે લગ્ન થયા હોય ને એવું મને જરાય યાદ નથી. તને એટલા માટે યાદ નથી કે તું બસ મમ્મી આંટી પ્લીઝ બસ. શું પ્લીઝ હર્ષ? તું બોલવાનું ભાન રાખને. તું ભાન ભૂલી ગઈ છે અને ભાન ભૂલવાની સાથે સાથે તું માણસાય પણ ભૂલી ગઈ છે કે શું? જે માણસ તને આટલી બધી મદદ કરી રહ્યો છે એની સાથે તું આવું વર્તન કરી રહી છે તો કેવી રીતે વર્તન કરું? હા કેવી રીતે કરું? ત્યાં જો ટેરેસ પર એને મને પકડી ન હોત તો બહુ બહુ તો શું થાત? ઉપાડી જાત, મારું માથું ફૂટી જાત. બીજું તો કઈ નહીં ને, પણ આ વ્યક્તિ જો મને હાથ લગાડશે ને એ મને જરાય નહીં ચાલે. મારો વર હોવાની વાત તો દૂર નહીં. મહેક આ મમ્મી તું હકીકતથી ગમે એટલી દૂર ભાગે ને તો પણ હકીકત બદલાવાની નથી મહેક. બસ આંટી હવે તમે કઈ નહીં બોલતા. એ જો કોઈ વાત ન માનતી હોય તો આપણે એને ફોર્સ ન કરવો જોઈએ. હું શું કામ માનું તમારો વર છે? હા શું કામ? મને યાદ જ નથી કે આપણે લગ્ન થયા તો શું કામ માનું તને મારો વર? ઓકે યુ આર રાઈટ, આઈ એમ સોરી. બસ મહેક, માસી જે કહે છે એ સાચું છે. શેફાલી હવે તું શરૂ નહીં થઈ જા. સારું ચાલ, બીજું બધું જવા દે. પણ એ માણસે તારી આટલી બધી મદદ કરી છે તો થોડી તો રિસ્પેક્ટ કર એમની. અને તને ખબર છે તારા સિવાય બાકીના બધા જ લોકો એમની કેટલી રિસ્પેક્ટ કરે છે? હા તો કરતા હશે બધા, પણ મને એના માટે કોઈ માન નથી. વર માય ફૂટ, આઈ જસ્ટ હેટ હિમ. અને તું મારી સાઈડ છે કે એની? હા મારી ફ્રેન્ડ છે કે એની? મારી ફ્રેન્ડ બની જાય. તારી સાથે વાત કરવાનો કોઈ ફાયદો જ નથી. તો જા. હર્ષકુમાર, મહેક વતી હું તમારી માફી માંગુ છું. એણે આવું વર્તન તમારી સાથે નહોતું કરવું જોઈતું. તમને બહુ દુઃખ થયું હશે એના વર્તન. મમ્મી પહેલા તો તમારે મહેકને કહેવું જ નહોતું જોઈતું કે અમારા બંનેના લગ્ન થઈ ગયા છે. તો હું શું કરત? એ તમારા વિશે ને તમારા પરિવાર વિશે કેટલું બધું બોલી ગઈ. ચૂપ રહી રહીને હું ક્યાં સુધી ચૂપ રહેત? મને થયું હું એને હકીકત જણાવી દઉં તો કદાચ એને યાદ આવી જાય એટલે મેં એને બધું કહી દીધું. નહીં મમ્મી, તમને યાદ નથી કે ડોક્ટરે શું કહ્યું છે? મહેકને જરાય સ્ટ્રેસ ન થવો જોઈએ. સ્ટ્રેસ એના માટે ઝેર સમાન છે. અને મહેકે જે કંઈ પણ કહ્યું છે ને
એમાં મને કોઈ વાંધો નથી. જ્યારે એને યાદ જ નથી કે અમારા બંનેના લગ્ન થઈ ગયા છે, તો એનું આ રીતે રિએક્ટ કરવું વ્યાજબી છે ને? એ કોઈ પણ સારા ઘરની છોકરી આ જ રીતે રિએક્ટ કરે. અને તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. તમે મૂંઝાવ નહીં, મને જરાય ખોટું નથી લાગ્યું. હર્ષકુમાર, અમારી મહેક ખરેખર નસીબદાર છે કે એને તમારા જેવો વર મળ્યો. પણ એની કમનસીબ એ છે કે તમને કે તમારા પ્રેમને ઓળખી નથી શકતી. સાચું કહું તો હું માઇકને બહુ મિસ કરું છું, અને મને ખબર નથી કે એની હાલત ક્યારે સુધરશે. મને લાગે છે કે મારે એના માટે એકવાર ડોક્ટરને મળવું પડશે, અને એ પણ કાલે જ. મારે એમને પૂછવું છે કે હું શું કરું જેનાથી માઇક મને પાછી મળી જાય. હર્ષકુમાર, હું તમારી સાથે આવું ડોક્ટરને મળવા. શું કરો છો? પ્લીઝ મારા પગને હાથ નહીં લગાડો, મને પાપ લાગશે. અરે, તું મારી દીકરી જેવી છે, અને દીકરીને વાગ્યું હોય તો માં દવા ન લગાડે? જો દવા લગાડી આપું છું, સોજો ઉતરી જશે, અને સોજો ઉતરશે એટલે દુખાવો પણ નહીં થાય. પ્લીઝ આંટી, રહેવા દો, હું કરી લઈશ. કાલે જાતે કરજે, આજે મને કરવા દે. પગ રિલેક્સ રાખ, ચાલ 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 ચાલ. હા, તમારા દીકરા માટે શુંનું શું બોલી ગઈ, તે છતાં પણ તમે મારી ચિંતા કરો છો. જે પણ કંઈ થયું છે ને, એ તારા અને મારા દીકરા વચ્ચે થયું છે. એને જે યોગ્ય લાગ્યું એ રીતે એ વર્ત્યો, તને જે યોગ્ય લાગ્યું એ રીતે તે વર્તન કર્યું. તમે બંને સ્વતંત્ર વ્યક્તિત્વ છો. તમારા બંનેના વિચારો, તમારા બંનેના ગમા અણગમા વિચારધારાઓ, બધું જ એકબીજાથી જુદું છે અને હોવા જ જોઈએ. એની ના નથી, પણ સાચું કહું મહેક, નદીના બે કિનારા એ પણ એવા જ હોય છે જે ક્યારેય મળતા નથી.